પણ અતિશોક્તિ માટે નહીં, રૂડું લગાડવા માટે નહીં, પણ તમે કરોડો રૂપિયા કમાઈ જાવ ને, તમારી આગળ અબજો રૂપિયા બની જાય, સત્તા આવી જાય, અને તમારામાં વિવેક ન હોય ને તો નક્કી રાખવું, વિવેક વગરનું જીવન માણસનું પશુ સમાન છે. તમારા ડિસિપ્લિન ન હોય, પ્રોટોકોલ ન હોય તમારામાં, તો એ જીવતરમાં ધૂળ પડી છે. તમારામાં વિવેક પહેલો હોવો જોઈએ, સ્વામી વિવેકાનંદે કીધું છે. શિકાગોમાં હું ઘણીવાર બોલ્યો છું, શિકાગોમાં જ્યારે ધર્મ સંમેલન હતું અમેરિકામાં, વિવેક વાત આવી એટલે મને વિવેકાનંદ યાદ આવે. અને એ ધર્મ સંમેલનમાં એક પછી એક બાઇબલથી માંડી અને સાહેબ કુરાને શરીફથી માંડી અને બધા ધર્મની જ્યારે વાત થતી અને બધા એના પ્રવચનો અડધી અડધી કલાક કલાક ધર્મના પ્રવચનો આપે છે, અને ઇન્ડિયામાંથી આપણા ધર્મને લઈ અને સ્વામી વિવેકાનંદ જેના ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને એ બરોબર ગયેલા અને બરાબર સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો મંચ ઉપર બોલવાનો, ત્યારે બાઇબલથી માંડી ઈસુ ખ્રિસ્તીના પુસ્તકથી માંડી ધર્મગ્રંથથી માંડી અને કુરાને શરીફ લઈ લ્યો, નબી નામ લેના નહીં ઝૂઠ કેના, અબ જાજ કે લંગર છૂટ ગયો, એક આસે મહમદ તેરી, આ બધાયનો જ્યારે વારો આવી ગયો અને પછી સાહેબ આપણો વિવેકાનંદ થયો બેઠો અને એને એક જ વાત કરી હતી, માય સિસ્ટર એન્ડ માય બ્રધર. એ આ બે શબ્દ જ્યારે મોઢામાંથી છૂટ્યા ત્યાં તો અમેરિકન શિકાગોમાં જેટલું પબ્લિક બેઠું હતું બેઠું હતું ને, એના મોઢામાંથી ભલકારા નીકળવા મંડ્યા. અને સાહેબ અડધી કલાકથી 45 મિનિટ એને આપણા ધર્મની વાત શિકાગોમાં કરી અને જ્યારે મંચ માથેથી વિવેકાનંદ નીચે ઉતર્યા, હવે સાંભળજો, વિવેક અને સંસ્કૃતિ આ હિન્દુસ્તાનની કેવી છે, આ દેશ ટેકો હોય ને એની પાછળના બધા કારણો છે. અને મંચ માથેથી નીચે ઉતરે ત્યારે એક યુવાન અમેરિકાની યુવતીએ અમેરિકાની દીકરીએ બાબડું ચાલી લીધું વિવેકાનંદનું અને એને એમ કીધું, તારી આરે મારે લગ્ન કરવા છે. એ તો ઇંગ્લિશમાં બોલ્યા છે, આપણને એટલું બધું ફાવતું નથી, છે આપણા જેવું એક્ઝેક્ટલી, ધીસ ઇઝ અ રિયાલિટી નો ફોર્માલિટી, એટલે આવડતું એટલું બોલ્યું તો ત્યારે રૂડું લાગે, બાવડું ચાલી લીધું અને એને કીધું એ કે મારે લગ્ન કરવા છે તારી હારે. તેથી આ દેશનો વિવેકાનંદ એટલું બોલ્યો છે કે લગ્ન કરવાનું કારણ કે તારા જેવો હમતદાર, તારા જેવો વિવેકવાળો, તારા જેવો ડિસિપ્લિન વાળો દીકરો આ અમેરિકાની ધરતીને મળે ને, એટલા માટે લગ્ન કરવા છે. તેથી એને એક ક્ષણે, એના એક મિનિટે આ દેશનો યુવાન અમેરિકાના શિકાગોમાં એ ભૂરિયાને સામે ઉભો ઉભો જવાબ આપે છે કે તારે દીકરાની જરૂર હોય ને તો તું આજથી માન, હું તારો દીકરો, બાકી મારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય. આ જે પડકારો હતો, આ જે વિવેકાનંદ હતો, એની જગત વાતો દુનિયામાં કરે છે. અને આ જ્યારે શહાદતની વાત આવી છે ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે, સાહેબ જલિયાવાલા બાગનું હત્યાકાંડ. આખાય દરવાજામાં તમે કથા વાંચી હશે ખબર હશે, પણ આખાય ચારે ચાર દરવાજા બંધ કરી અને અંગ્રેજ અધિકારી જનરલ ડાયર નામનો માણસ જેને અંધાધૂંધ ગોળીઓ ચલાવી સેંકડો માણસોની કતલે આમ કરી, ભાઈઓ કતલે આમ તો થઈ ગઈ, કુવામાં પડી ગયા, કોઈ દિવાલું ચડતા હતા, ધરપી દીધા બધાને, કુકદી જાજુ જલિયાવાલા બાગમાં. એ માટીની ફોરમ હજી તમે આમ લેજો, ક્યાંક હાથમાં એ ધૂળની ચપટી ભરજો તમે, એ શહાદતની હજી ફોરમો આવે છે ને. અને એક એકને સેંકડો લાશું પડી હતી અને એમાંથી એક 13 વર્ષનો યુવાન સિંહ પોતાની કોણીના ગોઠણ દઈ અને એ ધબાધબી વાગતી હતી ગોળીઓની, થાણી છૂટે ગોળીઓ છૂટતી, એમાંથી નીકળી ગયો ભાઈ, દરવાજામાંથી ગેટમાંથી બહાર નીકળી ગયો, જીવતો બહાર નીકળી. અને સાહેબ બે હાથે લોહી લોહાણ થઈ ગયેલો યુવાન, આમ બે હાથે ધૂળની મુઠ્ઠી ભરી અને પોતાના માથે મૂકી અને આકાશની હામું જોઈને કીધું તું, એ માં ભારતી, હું પ્રતિજ્ઞા કરું છું કે આ જલિયાવાલા બાગમાં જે જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી અને એક એક મારા યુવાનોને, મારી બહેનોને, મારી માતાઓને જે કતલે આમ કર્યા છે, હજારો સેંકડો લાશું પડી છે, પણ હું પ્રતિજ્ઞા કરું છું આયા કે આનો બદલો જો એકવાર ન લઉં તો મારી જનેતાનું થાવણ લાજે, મારી ભારતીનું થાવણ લાજે જો બદલો ન લઉં તો. અને 13 વર્ષની ઉંમરે પ્રતિજ્ઞા લઈ નીકળી ગયો ભાઈ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ પૂરો થઈ ગયો. અને જનરલ ડાયરને અંગ્રેજ અધિકારીએ ઇંગ્લેન્ડ પાછો મોકલી દીધો, શું કામ કે ચારો તરફ ચર્ચા હાલતી હતી કે જલિયાવાલા બાગનો જબરજસ્ત હત્યાકાંડ. અને થોડાક વર્ષો હજી ગયા, એ 13 વર્ષનો યુવાન જે 18 વર્ષનો થયો, દરિયાના માર્ગે છીપમાં બેહી અને ઇંગ્લેન્ડ હામો મંડ્યો હાલવા, ભાઈ જનૂન તો જોજો, આની તાકાત તો જોજો. એટલે કીધું છે, ચીડીઓ સામે બાટ લડાવા અને ગીદડનું મેં શેર બનાવા, 1.25 લાખ તો એક લડાવા, સામે એક નહીં 1.25 લાખનું દળકટું ઊભું હોય અને એકલો સામે ઉતરી જાય રણ મેદાનમાં, એ 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. એ સાહેબ 18 વર્ષની જે ઉંમર થઈ એની અને છીપના માર્ગે દરિયામાં બેહીને ઇંગ્લેન્ડ આવ્યો માણસ, ભાઈ જનરલ ડાયરને ગોતે છે, જલિયાવાલા બાગનો જેને હત્યાકાંડ કરી અને હિન્દુસ્તાનના સેંકડો યુવાનોને જેને કતલે આમ કર્યા, સેંકડો નારીઓને કતલે આમ કરી
એને ગોતે છે જનરલ ડાયર ને ગોતવો ક્યાં, અને એમાં અને એમાં એને ખબર પડી ભાઈ કે આ સિટીમાં આ જગ્યાએ જનરલ ડાયર નો બંગલો છે, સવારમાં 6-7 વાગે વોકિંગમાં નીકળે છે. હવે હા બોલું જો આ દેશનું જનૂન, આ દેશનો યુવાન બદલો કેવી રીતે લઈ શકે છે. અને સાહેબ ઇન્ડિયામાંથી ગેલો 1-2-3 વર્ષ સુધી રેસ્ટોરન્ટમાં રેકી કરી અને જનરલ ડાયરને ગોતી લે છે, અને સાહેબ જેની આગળ વિધાઉટ પિસ્ટલ અને એ પોતાના પડખામાં મૂકી અને સાહેબ નીકળ્યો સવારમાં 7 વાગે હો વહેલા, અને બરાબર નીકળ્યો અહીંથી અને 6-7 મિનિટે વોકિંગ કરવા માટે 7:15 વાગ્યાને આજુબાજુ વોકિંગ કરવાનો જનરલ ડાયરનો ટાઈમ હતો. એવા ટાઈમે સાહેબ જનરલ ડાયરના બંગલે પૂગી અને જે પિસ્ટલ હતી એ છાતીમાં મૂકી અને ધરબી દીધો, અને જે છાતીમાંથી લોહી નીકળતું ને એ લોહીનો ખોબો ભરી અને ઇંગ્લેન્ડની ધરતીમાં લોહીને માથે ચડાવીને એમ કહેતો હતો કે ભારતી આ મારી પ્રતિજ્ઞામાંથી હું મુક્ત થાઉં છું. આ બોલવા વાળો, આ બદલો લેવા વાળો ઉધમસિંહ હતો સાહેબ. આજે સરદારને આપણે યાદ કરવો પડે છે, સરદાર ઉધમસિંહ કે જેને જલિયાવાલા બાગના હત્યાકાંડનો બદલો લઈ અને હિન્દુસ્તાનને રવો રાહ ચીંધી દીધો કે હજી વતન માટે મરવાની તૈયારી છે, આ દેશ માટે મરવાની તૈયારી છે. અને આવો જ એક દેશ માટે મરવા વાળો, આ પોતાના વટ માટે મરવા વાળો, પોતાના ધર્મ માટે મરવા વાળો, જેની મને અટાણે ફરમાયશ આવી છે, છત્રપતિ શિવાજીને યાદ કરવા છે બે કડીમાં. ત્યારે ધન કુખી જા બાયની જા શિવાજી જન્મ હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાજો હતો, અનપડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાન માં, આગા ખૂણે ને હો મેદાન માં ઔરંગઝેબ નું તેથી રાજ હતું. તમને ખબર હોય ન ખબર હોય તો ઔરંગઝેબ નો નિયમ હતો હિન્દુના મોઢામાં ગાનું માઉસ નાખી અને એને મુસલમાન બનાવી દેવો, ઇસ્લામી ધર્મ અપનાવી દેવો. આવું જ્યારે ઔરંગઝેબે નક્કી કર્યું તેથી મરાઠાની ધીંગી ધરતીમાંથી છત્રપતિ શિવાજી 85 ગાવની જેને મંજલ કાપી જીજાબાઈ, અને પોતાના 85 ગાવની ઘોડા ઉપરથી મંજલ કાપી અને શિવના મંદિરમાં જન્મ થયો, એ બાળકનું નામ શિવાજી પાડવામાં આવ્યું અને એ શિવાજીનો જન્મ થયો ને મંદિરમાં, ત્યારે જીજાબાઈ બોલી હતી કે ઔરંગઝેબ હવે તારા મૂળિયાનો ઉખેડે તો શિવાજીની જેને તા જીજાબાઈ બોલી ન બોલી થાવ. અને એ છત્રપતિ શિવાજીએ તલવારની ધારે જ્યારે હિન્દુ ધર્મ માટે ધીંગાણું ઔરંગઝેબની સામે કર્યું, એના માટે અમારો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ચોટીલાનો વાણિયો આ ગીતમાં લખે છે કેવો હતો છત્રપતિ મહારાજ શિવાજી. તોયા ભમાઉ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, એ જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડા ને માત હી છોડે ધણાણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ ઝુનાવે માતા જીજાબાઈ ઝુલાવે. શિવ રામ લખમણ ની વાત રે, શિવ રામ લખમણ ની વાત, માતાજી નું મુખ જે દીધી ઉડી એની મુગતે દીધી, માતાજી ને મુખ જે દીધી ઉડી એની મુગતે દીધી, તારા
ઢીલે જે પાતળા રે શિવાલાલ ફિરોજી શિર રે શિવાલાલ ફિરોજી શિર ઢીલે જે પાતળા રે શિવાલાલ ફિરોજી શિર રે શિવાલાલ ફિરોજી શિર કાયા તારી લોહી માનાશે ઢાંકણ તેથી ઢાલ ના થશે કાયા તારી લોહી માનાશે ઢાંકણ તેથી ઢાલ ના થશે આભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બા બાલુડાન માત હી ચોળે ધણાણાન ડોગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે ફરમાઈશું હારો ડાયરો ને ફરમાઈશું હારી જાવે ભાઈ આ ચારણ સમાજ પણ ઘણો લાગે છે વિહળ રાબા જેવાની ફરમાઈશો અણન માથા